બોર્ડની એક્ઝામ આપવા માટે તૈયારી કરવી પડે, ઘણી બધી તૈયારી કરવી પડે. તૈયારી કરવા માટે નોટ્સ બનાવવી પડે, નોટ્સ બનાવવા માટે સમય જોઈએ, અને સમય જ તો છે નહીં હવે વિદ્યાર્થીઓ પાસે. હા એવરીવન, મોરબી અપડેટ ના ફની ફ્રાઈડે સેગમેન્ટમાં ધીસ ઇઝ મી ડોક્ટર નાયકર અમીશા રાજ. બોર્ડની એક્ઝામ નજીક આવી ગઈ છે, પણ તમને ખબર છે બોર્ડના વિદ્યાર્થીઓ પાસે એમ કંઈક અજીબો ગરીબ કળા છે. મતલબ એક જ સવાલનો જવાબ બહુ બધી અલગ અલગ રીતે આપી શકે. કઈ રીતે? લેટ મી એક્સપ્લેન. એક જ સવાલ પૂછ્યો હશે બે માર્કમાં કે ભારત દેશ આઝાદ ક્યારે થયો રેન્ડમલી, એટલે જવાબ લેશે કે 15 ઓગસ્ટ 1947 ભારત દેશ આઝાદ થયો. હવે આ જ સવાલ જો 5 માર્કમાં પૂછી લેશે તો મતલબ અંગ્રેજોએ 200 વર્ષ સુધી ભારત ઉપર અત્યાચાર ગુજાર્યો, ઘણા બધા શહીદોના બલિદાન બાદ ભારત દેશના 15 ઓગસ્ટ 1947. ઓકે, હવે આ જ સવાલ જો 10 માર્ક માટે નિબંધમાં ક્યાંક પૂછી લીધો છે, એટલે આ લોકો સીધા વાસ્કોથી ગામા સુધી પહોંચી જશે. ભારત કો પહેલે સોને કી ચિડિયા કહા જતા હતા અને બધે બધું લખી કાઢશે 10 માર્કમાં. ઓકે, ઘણા બધા લોકોને થતું હશે કે એમસીક્યુમાં 4 ઓપ્શન આવતા હોય, એ બી સી ડી, તમે સાચા છો, તદ્દન સાચા છો. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ માટે આ 4 ઓપ્શન સિવાય 5મો ઓપ્શન ઈ હોય છે કે જેમાં આમ કહેવાય ને જય માતા દી કરીને ટીક કરી નાખતા હોય છે. બટ ઓન અ સિરિયસ નોટ, બોર્ડની એક્ઝામ નજીક આવી ગઈ છે અને બોર્ડના વિદ્યાર્થીઓ અત્યારે ખૂબ તૈયારી કરી રહ્યા છે, તો બધા જ વિદ્યાર્થીઓને ઓલ ધ વેરી બેસ્ટ. અને જેટલા પણ તમારા ઓળખીતામાં કોન્ટેક્ટમાં હોય ને એમના જોડે વિડીયો શેર કરો, અને હળવેકથી પૂછો એમને કે તમે આવું જ કંઈક કરવાના છો ક્યાં.